शरद पूनम नो चांदलियो रे अति शोभे आकाश, अति शोभे आकाश हो। शरद पूनम नो चांदलियो रे अति शोभे आकाश, अति शोभे आकाश। रमे गोपी संगे गोविंदो रंगड़े जाम्यो रास, रंगड़े जाम्यो रास। शरद पूनम नो चांदलियो रे अति शोभे आकाश, अति शोभे जांजर वाजे कर मंडू लेवा काजे। पूर जांजर वाजे करे मनडू लेवा काजे, रुम झुम रूपाड़ा मोहन लटका मरमाड़ा। पूर जांजर वाजे करे मनडू लेवा काजे, रुम झुम रूपाड़ा मोहन लटका मरमाड़ा। रुम झुम रूपाड़ा मोहन लटका मरमाड़ा। शरद पूनम नो चांदलियो रे अति शोभे आकाश, अति शोभे आकाश हो। शरद पूनम नो चांदलियो रे अति शोभे आकाश, अति शोभे आकाश। नाटारंभ मांडियो नाथे सुंदर वरा गोपी साथे। ब्रज जीवन वृंदावन मां हर मगन थया छे रमता मन मां। नाटारंभ मांडियो नाथे व्रज जीवन वृंदावन मा मगन थया रमता मन मा। शरद पूनम नो चांदलियो रे अति शोभे आकाश, अति शोभे आकाश। शरद पूनम नो चांदलियो रे अति शोभे आकाश, अति शोभे बहलड़ी बड़वंत कैरी ब्रह्मानंद नो वालो लेरी।
बाहलड़ी बड़वंत केरी ब्रह्मानंद नो वालो लेरी जाली ने बनिताई झूले जोई ने मन माए फूले बाहलड़ी बड़वंत केरी ब्रह्मानंद नो वालो लेरी जाली ने बनिताई झूले जोई ने मन माए फूले जाली ने वनिताए झूले जोई ने मन माए फूले शरद पूनम नो चांदलियो रे अति शोभे आकाश अति शोभे आकाश ओ शरद पूनम नो चांदलियो रे अति शोभे आकाश अति शोभे आकाश रमे गोपी संगे गोविंदो रंगड़े जाम्यो रास रंगड़े जाम्यो रास अति शोभे आकाश अति शोभे आकाश रंगड़े जाम्यो रास रंगड़े जाम्यो रास रंगड़े जाम्यो
સાથે આજના શરદોત્સવ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી નું પૂજન કરશે. આપણે જયનાથ કરીશું. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. 60મી વર્ષગાંઠ નિમિત્તે આજે શરદોત્સવમાં સેવાના સહભાગી થયા છે, સાથે સાથે એમના પરિવારના ઘણા બધા ભક્તજનો ઉપસ્થિત છે. એમને પણ હું પ્રાર્થના કરીશ કે અહીંયા આવી પ્રાર્થના કરીશ તેઓ અહીંયા આવે અને કોઠારી શ્રી પૂજ્ય સંત સ્વામી એમને પુષ્પમાળા પહેરાવી અને એમનું પૂજન કરશે. સાથે નિલેશભાઈ નિલેશકુમાર કપડવંજ તેમને પ્રાર્થના કરું, તેઓ પૂજ્ય નવતમ સ્વામીને પુષ્પમાળા પહેરાવી અને સ્વામીનું પૂજન કરશે. સાથે શ્રી જયંતિભાઈ અમદાવાદ તેઓને પ્રાર્થના, સ્વામીને પુષ્પમાળા પહેરાવી. જયંતિભાઈ ઊભા થશો. ચંદ્રકાંતભાઈ એમને ઉભી વધારેલા વિષ્ણુ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. રાજુભાઈ બાલાસિનોર તેઓને પ્રાર્થના કરું, તેઓ અહીંયા આવી અને પૂજ્ય ગોવિંદ સ્વામી મેધપુરવાળા તેમને પુષ્પમાળા પહેરાવશે. ભાઈ ગણેશભાઈને પ્રાર્થના કરીશ. અહીંયા ઉપસ્થિત પૂજ્ય ઘનશ્યામ સ્વામી સારંગપુરવાળા તેમને પુષ્પશ્રીઓ આવે અને તમામ સંતોને પુષ્પમાળા પહેરાવે અને ચારે ચાર ટ્રસ્ટી ભક્તોને વિનંતી, બધા સંતોને પુષ્પમાળા પહેરાવી સંતોનું પૂજન કરશો. ગણેશભાઈ બધા સંતોને પુષ્પમાળા પહેરાવી દો. સુરતથી જેમની સેવા બાબુભાઈ સુરત એમને પણ આ શરદોત્સવમાં સેવા કરી છે, તેઓ ઉપસ્થિત હોય તો અહીંયા પૂજ્ય સંતોના પૂજનમાં જોડાય એવી મારી પ્રાર્થના છે. સાથે સાથે કાર્યક્રમને આગળ લઈ જઈએ. જે ભક્તો છે આજનો આ સુંદર મજાનો માહોલ પૂજ્ય સંતોના આશીર્વાદ આપણે સૌએ પ્રાપ્ત કરવાના છે. ત્યારબાદ પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરીશું, ત્યારબાદ આપણે બીજી આરતીનો લાભ લઈશું અને ત્યારબાદ જય સ્વામિનારાયણ. જેના જીવનમાં ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા હોય, જેના ઉપર આચાર્ય મહારાજ અને સંતોનો અપાર રાજીપો હોય, એવો જે જીવાત્મા છે એ જીવાત્માના જીવનમાં એવું સૌભાગ્ય આવે કે એને શરદોત્સવના દિવસે વરતાલની ભૂમિમાં બેસવા મળે. આપણા સત્સંગની અંદર શરદોત્સવની અપાર લીલાઓ છે, પરંતુ તમને સૌને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે વરતાલની અંદર શ્રીજી મહારાજ ખૂબ દિવ્ય અને ભવ્યતાથી શરદોત્સવ ઉજવતા, અને એ શરદોત્સવની સાક્ષી કોઈ હોય તો એ સાક્ષી ત્યાં તમે જે માંડવી જોવો છો ને, આ માંડવી એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ઉત્સવ માટે સ્પેશિયલ બનાવેલી માંડવી છે. શરદોત્સવ તો થાય, પણ જે માંડવી નીચે મહારાજે પૂજન કર્યું હોય, જે નિષ્કુળાનંદ સ્વામીના કરકમલ દ્વારા નિર્મિત થયો હોય, એની નીચે બેસી અને વર્તાલ ગાદીના વર્તમાન પીઠાધિપતિ પૂજન કરતા હોય, અર્ચન કરતા હોય, એ દર્શન થાય ને, એ આ આપણા જીવનનું સૌભાગ્ય કહેવાય. આપણે સૌ આનંદ અને ઉમંગ સાથે એક વાતના સાક્ષી બનીએ છીએ કે જ્યારે વર્તાલની ગાદી ઉપર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજમાન થયા છે, ત્યારથી આપણે દિવસે ને દિવસે સત્સંગમાં સોનાના દિવસો ઉગે છે. તમે જુઓ આ શરદ પૂર્ણિમાનો મહોત્સવ હોય, પછી અત્યારે હરિયાણા ગુરુકુળથી વિદ્યાર્થીઓ આવ્યા છે, ભૂમિલ ગુરુકુળથી આવ્યા છે, એનસી સ્વામીને ત્યાંથી આવ્યા છે, નિર્લેપ સ્વામીને ત્યાંથી આવ્યા છે, આસપાસના સત્સંગી ભક્તજનો છે, સૌને એવો હૃદયમાં ભાવ છે કે અહીંયા આપણે જઈએ, શરદોત્સવનો ઉત્સવ કરીએ તો આપણને આચાર્ય મહારાજ અને સંતોના આશીર્વાદ મળે. હું તો એક વસ્તુ ચોક્કસ માનું છું કે ભગવાન છે ને બધાને બધું નથી આપતા, પણ જેને જેને ભગવાન સ્વામિનારાયણે એવી સદબુદ્ધિ આપી કે તમે તમારા આત્મકલ્યાણના રસ્તે આગળ ચાલો, કારણ કે શાસ્ત્રનો સ્પષ્ટ મત છે કે દદામિ બુદ્ધિ યોગમ તમ એન મામ ઉપયામિ. ભગવાનની પાસે તો બધાને જવું છે, હજારો મનુષ્ય હોય, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત વદતે સિદ્ધયે યતતામપિ સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો માણસો ભેગા કરો જે મહેનત કરતા હોય, એમાંથી કોઈક ભગવાનને ઓળખી શકતો હોય, અને એ ઓળખી શકતો હોય એ કોણ હોય, તો કે દદામિ બુદ્ધિ યોગમ તમ, હું એને બુદ્ધિયોગ આપું છું કે હું વર્તાલમાં સાક્ષાત બિરાજમાન છું, એવી જેને બુદ્ધિ ભગવાન આપે છે ને એ જીવ અહીંયા આવીને બેસે છે.
આપણે આજે મહારાજને થેન્ક યુ કહીએ, આજે આપણે સંતોના ચરણોમાં વંદન કરીએ, મહારાષ્ટ્રના ચરણોમાં વંદન કરીએ, એટલા માટે કે સૌએ કૃપા કરી ત્યારે આપણને આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ધજા નીચે જે ભૂમિ સાક્ષાત અક્ષરધામ તુલ્ય ભૂમિ છે એ ભૂમિ ઉપર આપણને બેસવા મળ્યું. ખરેખર આપણને જો હૃદયથી આ ભૂમિનો મહિમા સમજાય ને તો આ ભૂમિ ઉપર પગ મૂકતા આપણા મનમાં ખચકાટ થાય. તમને આશ્ચર્ય થશે, મેં ઘણા એવા હરિભક્તો જોયા છે કે અહીંયાથી ધૂળ લઈ જાય છે. આપણે જે ભૂમિ પર પગ મૂકીએ છીએ ને એ ભૂમિ કોતરીને હરિભક્તો લઈ જાય છે. આ પરસાદીની ભૂમિ છે. તમે વિચાર કરો કે જેને અક્ષરધામની ભૂમિ કહેવાય, જેને ભક્તો પૂજામાં રાખતા હશે એ ભૂમિ ઉપર આપણે બેઠા હોઈએ તો આપણે કેવા મોટા સૌભાગ્ય હોય. આજે ખાસ કરીને જ્યારે શરદ પૂર્ણિમાનો સમય છે ત્યારે હું એટલી સૌને વિનંતી કરીશ, અહીંયા સરસ મજાનો દિવ્ય રાસ થશે. મારા પૂજ્ય શ્યામ સ્વામીએ અને અહીંની જે સ્વયંસેવકોની ટીમ છે, આસપાસના ગામડાના ભક્તો, એમણે એવી મહેનત કરી છે કે આજે શરદોત્સવમાં તમે જુઓ મહારાજ તમને જે બાજુ જુઓ એ બાજુ દર્શન આપે છે. મહારાજ ઉપર પણ બેઠા છે, મહારાજ વચ્ચે પણ બેઠા છે અને જ્યાં નજર કરીએ ત્યાં, એટલે મહારાજને કેન્દ્રમાં રાખી આપણે મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે આજનો સ્વર્ગોત્સવ માણીએ અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એટલી જ મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામી. પૂજ્ય સંત સ્વામી વડતાલ મંદિરના અસિસ્ટન્ટ કોઠારી શ્રી, આજના શરદોત્સવની સાથે સાથે વડતાલ ધામનો ખૂબ સુંદર મજાનો મહિમા, એનું ગાન, એનું રસપાન આપણને સર્વને કરાયું. આગળ હું પ્રાર્થના કરીશ, પૂજ્ય નવતમ સ્વામીને પ્રાર્થના કરીશ, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામીને પ્રાર્થના કરું કે અત્યારે આપણને થોડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય નવતમ સ્વામી. શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે આજની વડતાલ ધામના દિવ્ય ચોકમાં યોજાયેલ પવિત્ર સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય ચેરમેન શ્રી, પૂજ્ય કોઠારી શ્રી, આદરણીય સર્વે શ્રી હરિના લાડેલા સંતો, યજમાન શ્રી ચંદ્રકાંતભાઈ, સૌ શ્રી હરિના લાડેલા ભક્તો, બાળકો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે પૂજ્ય કોઠારી સ્વામીએ કહ્યું એમ, જે સ્થાનમાં શરદનો ઉત્સવ જાતે ઉજવ્યો હોય એ સ્થાન આમ તો લક્ષ્મીજીની તપોભૂમિ છે, સ્વયં પ્રગટ ભગવાન બિરાજે છે, લક્ષ્મીનારાયણ દેવ જેવા પ્રતાપી દેવ બિરાજે છે, જ્યાં શિક્ષાપત્રી લખી, જ્યાં આચાર્યનું સ્થાપન કર્યું, જ્યાં અહોનિશ ભગવાન સંબંધી અખંડ ધૂન ચાલે છે, એવા પવિત્ર સ્થાનમાં શ્રીજી મહારાજે આમ તો ઘણા બધા શરદના ઉત્સવ ઘણે ઠેકાણે કર્યા, પણ આ વડતાલમાં ખાસ કરીને આ મંદિર નહોતું થયું, આ હવેલી નથી, આ જે હવેલી દેખાય છે હવેલી નથી, ત્યારે જે કોઠારીની ઓફિસ છે એની આગળ એક દિવસે શરદ પૂર્ણિમાના દિવસે શ્રીહરિ વડતાલમાં બિરાજમાન હતા. મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, મોટા મોટા નંદ સંતો અને શ્રીહરિના લાડીલા વડતાલ ગામના જે ભક્તો હતા અને આજુબાજુના ગામના બધા ભક્તો એ ભેગા થઈને આ જગ્યાએ રાસનો મોટો ઉત્સવ કર્યો હતો. શરદ પૂર્ણિમાનો એ દિવસ હતો. એક દિવસ શરદ પૂર્ણિમાએ શ્રીહરિ અહીંયા હાજર છે. બામરોલીથી ભક્તરાજ તખા પગી આવ્યા. મહારાજને કહે છે, મહારાજ શરદ પૂર્ણિમાનો ઉત્સવ મારે ત્યાં કરો ને. મહારાજ બહુ રાજી થયા. તખાપગીએ એવું સામયું કર્યું, વડતાલની બહાર જેવા શ્રીહરિ નીકળ્યા, પોતાના ખભે બેસાડ્યા. તખાપગીના ખભે બેઠેલા શ્રીહરિ એમનું દિવ્ય સામયું છે બામરોલી, જ્યાં અત્યારે રાયણનો વૃક્ષ છે ત્યાં જઈને અટક્યું. શરદ પૂર્ણિમાનો એ પવિત્ર દિવસ હતો. 500 પરમહંસ હતા અને શ્રીજી મહારાજ અને નંદ સંતોએ એ પવિત્ર રાયણના વૃક્ષ નીચે અદ્ભુત શરદ ઉત્સવનો રાસ લીધો અને રાસ દિવ્ય હતો. આજ શરદ પૂનમનો ચંદો રે, ચંદો ઉગ્યો આકાશે. ભગવાન સ્વામિનારાયણની સાથે રહેલા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ દિવ્ય રાસના કીર્તનો બનાવ્યા છે. એ રાસના કીર્તનોથી બધા સંતો ત્યાં રાસે રમ્યા, સોના અને રૂપાના ફૂલે તખાપગીએ વધાર્યા.
એની દિવ્ય સ્મૃતિ માટે સરસ મજાનો ઓટો છે. મહારાજ એ રાયણના વૃક્ષને રાત્રે ભેટ્યા, દૂધ અને પૌવાનો બધાને પ્રસાદ વહેંચ્યો અને કહ્યું આ રાયણનો વૃક્ષ જેવો બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવને બદ્રીનો વૃક્ષ પ્રિય છે એવો અમને આ રાયણનો વૃક્ષ પ્રિય છે. હું શરદ પૂર્ણિમાના દિવસે બોલ્યા. આજનો આ પવિત્ર દિવસ હડતાલ ધામમાં આવા પવિત્ર સ્થાનમાં બેસી અને જ્યારે આપણને ભગવાનની એક દિવ્ય ચરિત્રની કથા સાંભળવા મળી જાય, આવું એક ચરિત્ર જો પણ યાદ રહી જાય તો પણ આ શ્રીહરિના ચરિત્રના પ્રસંગને પામીને આપણા જીવનું કલ્યાણ થાય. આજે પૂજ્ય આચાર્ય મહારાજના આશીર્વાદ મળશે, સંતોના આશીર્વાદ મળશે અને આ પવિત્ર સ્થાનમાં જ્યાં ભગવાનના ચરણારવિંદ ફર્યા છે, જ્યાં નંદ સંતો જેમણે કરોડો જીવના કલ્યાણ માટે આવા મોટા મહેનત કરીને મંદિરો તૈયાર કર્યા, જેમણે હજારો હરિભક્તોને કંઠી પહેરાવી સ્વામિનારાયણ ભગવાન છે એને ભજો તો કલ્યાણ થશે આવી વાત ઓળખાવી એવા મહાન ત્યાગી તપસ્વી બ્રહ્મનિષ્ઠ સંતો જ્યાં ફર્યા, એવી પવિત્ર ભૂમિમાં આપણે બધા બેઠા છીએ. આપણા બધાનું બહુ મોટું સદભાગ્ય ગણાય. અહીંયા તમને રમવાનું મળશે, અહીંયા રાસના કીર્તનો ઉપર નાચવાનું મળશે, ગાવાનું મળશે. આ કઈ નાના ભાગ્યની વાત ન કહેવાય. આ જિંદગીનો છેલ્લો દિવસ હોય તો પણ અતિ ભાગ્યનો દિવસ જેવું ગણવાનું આપણે રહે. આપણું જીવન ધન્ય થઈ ગયું જે જગ્યાએ બેઠા છીએ, જ્યાં શ્રીહરિની ધજા ફરકે છે. આ ધામમાં આવું, કોઈ મહાપુરુષે કહ્યું હતું કે આ દરવાજાની બહાર નીકળે છે 10,000 નીકળે છે, દરરોજ લાખ નીકળે છે. અંદર એને જ પેસાય છે કે જેનું લાખો જન્મનું પુણ્ય હોય. એક બે જન્મના નહીં, લાખો જન્મના પુણ્ય હોય ત્યારે અંદર પેસાય. એમાં આ પગથિયા ઉપર તો જેનું હજારો જન્મનું પુણ્ય હોય એનાથી ચડી શકાય છે. એમાં એ મંદિરમાં જવાય, દંડવટ કરાય, પ્રદક્ષિણા થાય, એ મંદિરનો ધર્માદો થાય, મંદિરને પગે લગાય, દૂરથી એના શિખરના પણ જો દર્શન થાય મહિમાથી ને ભાવથી, તો આ જીવ ધન્ય બની જાય. આજના દિવસે પૂજ્યપાદ મહારાજની કૃપાથી એમના આશીર્વાદથી શ્યામ સ્વામીએ બહુ સારી મહેનત કરી અને આ બધો માહોલ જ્યારે તૈયાર કર્યો છે, આપણે તાળીઓના નાદથી આ નાના સંતને વધાવીએ, ભગવાનને પ્રાર્થના કરીએ આપણને આવો કાયમ આ વડતાલમાં આનંદ મળતો રહે, આચાર્ય મહારાજ આપણને આવા દિવ્ય દર્શન આપતા રહે અને આવા દિવ્ય ભગવાનના ચરિત્રોની વાત આપણી આગળ થતી રહે એવી ભગવાનને પ્રાર્થના. જય સ્વામી. પૂજ્ય નવતમ સ્વામીએ ખૂબ સુંદર મજાના શરદોત્સવના મહારાજ અને નંદસંતોના ચરિત્રો સાથે આપણને આજના પ્રસંગે ખૂબ રૂડા રૂડા આશીર્વાદ આપ્યા. અત્યારે સર્વ સંતો વતી પૂજ્ય ચેરમેનશ્રીને પ્રાર્થના કરીશ આશીર્વચનનો આપણને લાભ આપશે. ત્યારબાદ આપણે પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. અહીંયા ઘણા બધા વડીલ સંતો પૂજ્ય ઉપસ્થિત છે, પણ અમારે બધા ભક્તો રાસ માટે થનગમી રહ્યા છે. હરિયાણા ગુરુકુળથી અમારે પધારેલા પૂજ્ય ભક્તિ સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી, ગોવિંદ સ્વામી, ઘનશ્યામ સ્વામી અને નાહિયેર ગુરુકુળથી પધારેલા તમામ સંતો વતી હું અત્યારે ચેરમેન શ્રી પૂજ્ય દેવ સ્વામીને પ્રાર્થના કરીશ. પૂજ્ય દેવ સ્વામી અત્યારે અહીંયા સારી સભાને જોડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય દેવ સ્વામી. ઈષ્ટદેવ મેજવાન દેવા વિરાજમાન વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય પ્રવાસી રાકેશ પ્રસાદ મહારાજશ્રી તથા ઉત્તર મંદિરના કોઠારી સંત સ્વામી, પૂજ્ય નવતો પ્રકાશ સ્વામી આદિ બ્રહ્મની સંતો અને વાલા ભક્તજનો, નવતોમ સ્વામીએ સરસ મજાની વાત કરી, મહિમાની સંત સ્વામીએ પણ વાત કરી. અને આજે વડતાલ ધામને આંગણે અતિ દિવ્ય અને ભવ્ય શરદોત્સવ પૂજ્ય શ્યામ સામે ખૂબ મહેનત કરી અને આ બધું આયોજન ગોઠવ્યું છે. નવતો સાહેબ વાત કરી, એમ બહુ મોટા ભાગ હોય, બહુ જન્મના પુણ્ય હોય ત્યારે આ ધરતી પર બેસવાનું મળે. એમાંય પણ આજે સદપૂર્ણ દિવસે ઘાસ લેવાનું તો જેના અહદ મહોબ વધારે ભાગી હોય એને મળે. મહારાજે એક એક સંતો અને એક એક મહારાજ એમ દિવ્ય રાસ પંચાણાવાળા જે દેરો એટલા સંતો 500 પરમાંશ એટલા મહારાજે રૂપ ધારણ કરી અને દિવ્ય રાસ લીધેલો. અહીંયા પણ નવતમ સાહેબ વાત કરી, એમ ઘણી વખત મહારાજશ્રી મહારાજ ભગવાન સ્વામીને અહીંયા દિવ્ય રાસ કરેલો છે. તો આપણા મોટા ભાગ્ય છે કે આ ભૂમિમાં આપણે રાસ લેવાનો, દર્શન કરવાનો, પગે લાગવાનો, આ રમણભૂમિ છે.
આમાં આની રજ માથે ચડે તો આપણે પુણ્યશાળી ભાગ્યશાળી કહેવાય. માટે દરેક ખૂબ ભાવથી આ તો આપણે પ્રોગ્રામ તો લગભગ 11:30 થી 12 વાગ્યા સુધી ચાલશે. અમારા કલાકુંજના યુવાનો બેન્ડ પાર્ટી ખૂબ સરસ મજાના ભગવાનના કીર્તન સાથે આપણે સરસ મજાનો દિવ્ય માહોલ ધૂન કીર્તન દ્વારા રાસ લેવડાવશે. તો દરેક હરિભક્તો 11:30 વાગ્યા સુધી આ માહોલમાં બેઠા રહીએ. જેને રાસ લેતા આવડતું હોય એ રાસ દિલ ખોલી અને મન મૂકીને બધા રાસ લે એ ભગવાનને જણાવવા પ્રાર્થના કરી રહ્યો છું. ખૂબ સુંદર ચેરમેન શ્રી બુદ્ધદેવ સ્વામીએ ગોડ આશીર્વાદ પાઠવા. સુંદર મજાનો વડતાલ સંસ્થા દ્વારા કેલેન્ડરનું પ્રકાશન થઈ રહ્યું છે. અત્યારે એના વિમોચન તરફ જવું છે. વિમોચન કર્યા બાદ પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ તરફ જઈશું. હું પૂજ્ય વડીલ સંતોને પણ પ્રાર્થના કરીશ આગળના ભાગમાં આવે. પૂજ્ય ઘનશ્યામ સ્વામી આપ પધારો, પૂજ્ય વિષ્ણુ સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી નાહિયરવાળા પૂજ્ય સ્વામી અને અમારે ધરમપ્રસાદ શાસ્ત્રીજી સ્વામી સભા મંડપમાં બેઠા છે. સ્વામીને વિનંતી કરો આપ પણ પધારો. દરેક સંતો શુભદેવ સ્વામી સુંદર મજાનો સ્ટોરનું કાર્ય સેવા કાર્ય સંભાળી રહ્યા છે. અહીંયા બધા સંતો લાઇનમાં ઉભા રહી જાય અને એક એક કેલેન્ડરનું અહીંથી વિમોચન કરશે એવી મારી નમ્ર વિનંતી છે. દરેક સંતો અહીંયા પૂજ્ય મહારાજશ્રી અને સાથે પૂજ્ય સંતો અહીંથી કેલેન્ડરનું સુંદર મજાનું વિમોચન થાય. અત્યારે મહારાજશ્રીના સાનિધ્યમાં પૂજ્ય સંતો ના સાનિધ્યમાં કેલેન્ડરનું વિમોચન થઈ રહ્યું છે. સુંદર મજાની મૂર્તિ સહજાનંદ સ્વામીની પ્રસાદીની એક ચક્ષુની મૂર્તિ સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવનું કેલેન્ડર, શ્રી હરિકૃષ્ણ મહારાજનું કેલેન્ડર. દરેક સંતોને વિનંતી હાથમાં કેલેન્ડર પકડી રાખશો. અહીંથી સ્મૃતિ છબી, અહીંથી એક સ્મૃતિ છબી લેવાય. આપણે જોરદાર જયનાથ કરીશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ અને સહજાનંદ સ્વામીનું એક ચક્ષુવાળું કેલેન્ડર અત્યારે અહીંયા સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. સર્વકારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વર્તનમાં પ્રગટ બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજના પવન સાનિધ્યમાં સર્વધર્મની આ દિવ્ય સભામાં ઉપસ્થિત આપણા મંદિરના ચેરમેન શ્રી મંદિરના રંગનાથ કોઠારી સ્વામી, સંત સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ગૌતમ સ્વામીજી, વિષ્ણુ સ્વામી, કોઠારી સ્વામી, ઘનશ્યામ સ્વામી, ભક્તિ સ્વામી આદિ ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, આ સર્વોત્સવનો લાભ લેવા માટે પધારેલા સૌ ધામધામથી સંતો તો પધાર્યા જ છે, પણ આપ સૌ ઉપસ્થિત ભાવિક ભક્તજનોને સૌ પ્રથમ અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. આજનો માહોલ એની શોભા કંઈક જુદી દેખાય છે, કારણ કે આ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રત્યક્ષ અધામને વિશે સંબંધ છે. સંતોએ આપણને એના મહિમાની ઘણી બધી વાત કરી છે. મૂળ વાત એ છે કે જે આપણી વર્ષોથી જે પરંપરા છે એ સજાનંદ સ્વામી મહારાજ અને પરમહંસોએ જે ઉત્સવ ઉજવવાની જે પરંપરા સ્થાપિત કરી છે આજે આપણે બધા એ જ પ્રમાણે ઉત્સવ ઉજવીએ છીએ એ બહુ મોટી વાત છે. સંત સ્વામીએ કહ્યું તે પ્રમાણે પ્રસાદીની આપણે સૌ માનવીના દર્શન કરી રહ્યા છીએ. અમે જ્યારે ઠાકોરજીનું પૂજન કરતા હતા કે હૃદયની અંદર જે ભાવ ઉત્પન્ન થયો, સ્વામીને પૂછ્યું, સ્વામીએ કહ્યું કે આ વર્ષોથી એ જ માંડવી છે કે જ્યાં શ્રીજી મહારાજ સ્વયં પોતે બિરાજમાન થઈને ઠાકોરજીની આરતી ઉતારતા ત્યારે વાલા ભક્તો આપણા ભાગ્યનો કોઈ પાર નથી એટલો અપવાદ. મોઢેરા સંતો એવું કહેતા કે જેમાં ભગવાનનો પ્રત્યક્ષ સંબંધ છે અને એના વડે કરીને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે શુદ્ધ હોય છે. કહેવાનો તાત્પર્ય કે શુદ્ધ વાતનું જ પ્રમાણ હોય છે. શુદ્ધ ઘી હોય કે શુદ્ધ કેસર હોય એનું જ મહત્વ હોય છે. ક્વોન્ટિટીનું ક્યારેય મહત્વ હોતું નથી, મહત્વ હંમેશા ક્વોલિટીનું હોય છે. આજે એ ક્વોલિટીવાળા ભક્તોએ બતાવ્યું છે. જેના જીવનમાં બહુ મોટા ભાગ્ય હોય ને એને જ વડતાલધામમાં આવીને આવા ઉત્સવ ઉજવવાનો લાભ મળતો હોય છે. આજની શોભા કંઈક જુદી દેખાય છે. અમારા નવયુવાન કર્મઠ સ્વામી શ્રી શ્યામ સ્વામીની એક જબરદસ્ત મહેનત હોય છે. છેલ્લા 2-4 વર્ષથી હું જોઉં છું, શરદ ઉત્સવ હોય, જળજીલની ઉત્સવ હોય, કોઈ પણ પ્રકારનો ઇંડોળાનો ઉત્સવ હોય, ખૂબ ધગસપૂર્વક આજુબાજુના ગામોના ભક્તોના સાથ સહકારને લઈને સ્વામી ઉત્સવ ઉજવે છે ત્યારે સ્વામીને હૃદયથી આજે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભગવાને અમને બહુ સારી શક્તિ આપી છે, બહુ બધાને સાથે લઈને કામ કરી શકે છે અને ટેમ્પલ બોર્ડ વતી ચેરમેન શ્રી કોઠારી સ્વામી સૌનો સાથ અને સહકાર છે. બસ આવા ઉત્સવો વડતાલ ધામને આંગણે ઉજવતા રહે
એવી અમે હૃદયથી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. કલાકુંજ મંદિરથી પધારેલા ભક્તો આજે ખૂબ સરસ મજાના આપણને રાસ દ્વારા કીર્તન દ્વારા આપણને ખૂબ એનો લાભ આપશે. ત્યારે મન મૂકીને આપ સૌ રાસ લેજો. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિનું પ્રત્યક્ષપણે અહીંયા વિરાજમાન છે મહારાજ, એની સન્મુખ રાસ લેવાનો લાભ તો બહુ ઓછા લોકોને મળતો હોય, માટે ખૂબ ઉમંગ અને ઉત્સાહપૂર્વક એનો લાભ લેજો. હૃદયથી ભગવાનને પ્રાર્થના કરું છું. ચંદ્રમા સોળે કળાએ ખીલેલો છે. બધી પૂનમની અંદર શરદ પૂનમનો સૌથી વધારે મહિમા હોય છે. એવું કહેવાય છે કે સતહ જીવમ શરદ, જે વ્યક્તિ 100 જેટલી શરદ પૂર્ણિમાના દર્શન કરે ને એ બહુ ભાગશાળી હોય. કારણ કે શરદ ઋતુની રાત્રિએ જે ચંદ્રમા ખીલતો હોય છે એ સોળે કળાએ ખીલતો હોય છે અને તમામનું પોષણ કરતો હોય છે, શાંત હોય છે, બહુ મનમોહક આજની રાત્રિ છે. અને હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના પાવન સાનિધ્યમાં આપણને ઉત્સવ ઉજવવાની તક મળી છે કે આપણા બહુ મોટા ભાગ્ય છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અમારા ચંદ્રકાંતભાઈ કાછિયા, એમનો પરિવાર, કપડવંજના બધા ભક્તજનો, તેમજ શ્રી અતુલભાઈ ભાવસાર, આદિક ભક્તજનો અને જે નવયુવાનોએ આમાં સહકાર આપ્યો છે એ તમામને ખૂબ ખૂબ મારા હૃદયથી ધન્યવાદ. આવતીકાલે મુકુટ પૂર્ણિમાનો પવિત્ર પ્રસંગ અને દિવસ છે. હૃદયથી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું કે જે ભક્તજનો દૂર દેશાંતરથી આવીને આપના દર્શન કરે છે ત્યારે તમામ ભક્તોની ઉપર મહારાજ આવી રીતે રાજી થઈ તમામની ભાવના મનોકામના પૂર્ણ કરતા રહો એવી હૃદયથી મહારાજના ચરણોમાં પ્રાર્થના. ભગવાન આપણી વચ્ચે દર્શન આપી રહ્યા છે. પરમ પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા. આ ઉત્સવ ખૂબ સારો એવો શોભી ગયો. અત્યારે મહારાજ શ્રી આપણી વચ્ચેથી વિદાય લેશે. પૂજ્ય વડીલ સંતોને પ્રાર્થના કરીશ આપ દ્વિતીય આરતી તરફ પધારશો. ચેરમેન શ્રી, પૂજ્ય નવતમ સ્વામી, પૂજ્ય સંત સ્વામી ગોવિંદ સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી વગેરે તમામ સંતોને પ્રાર્થના કે દ્વિતીય આરતી તરફ પધારે એ પહેલા આપણે સર્વ મહારાજ શ્રીને વિદાય આપીશું. પૂજ્ય મહારાજ શ્રી આપણી વચ્ચેથી વિદાય લેશે. પ્રભુ કરતા
સ્વામી એ મંદિર ના પાયા નાખ્યા એ જુઓ બનાવ્યો હરિહર છે એ નાટણ છે
Thank you.
તમને બધાને આજનો ઉત્સવ ગમ્યો, આજનો ઉત્સવ ગમ્યો, અત્યારે હું પૂજ્ય ચેરમેન સ્વામીને વિનંતી કરીશ કે અહીંયા જે સ્વયંસેવકો છે, પૂજ્ય વિષ્ણુ સ્વામી, બધા જે ગાયકો છે, એમને આશીર્વાદનો મહારાજનો હાર પહેરાવશે. જે યુવક મંડળ અહીંયા આવ્યું છે, માત્ર ને માત્ર મહારાજને રાજી કરવા, તમને બધાને રાજી કરવા. તમે રાજી થતા હો તો અત્યારે આપણે અહીંયા તાળી વધી વધારી, અને જો એવી તાળીઓ પાડો, એવી તાળીઓ પાડો કે આવતી શરદ પૂર્ણિમાએ વેલા આવી જાય. શ્રીજી મહારાજને રાજી કરવાનો જયારે તાન હોય અને વરતાલ જેવું ધામ હોય, આવું દિવ્ય વાતાવરણ સર્જાતું હોય, તો ક્યારેય કોઈને એમ કહેવાનું ના હોય કે અમને અહીંયા ગમે. તમને વરતાલમાં ગમે છે? વરતાલ ધામ કોનું છે? અત્યારે છેલ્લી જે આરતી છે એ બધા હાર ભલે પહેર્યા, જે ભક્તો ઓર્કેસ્ટ્રા ગ્રુપમાં આવ્યા છે એ તમામ ભક્તો ગાયક મંડળ સાથે અહીંયા મહારાજના જે હમણાં વાત કરી હતી ત્યાં જઈ અને આરતીની તૈયારી કરશે. અત્યારે યુવકોની એક ઇવેન્ટ છે રંગીલા, એ ત્યારબાદ આરતી, ત્યાં આરતીની તૈયારી. ભૂદેવ આવજો, આવજો, આપણે આરતીમાં બોલાવી જાય. અને જે જે સ્વયંસેવકો છે એમને વિનંતી, દૂધ પૂરવાની તૈયારી.